नमस्कार मित्रों, आज आप जोईशु दाखला नंबर 6। प्रश्न बराबर समझो। एक थेला मा लींबूना स्वादनी ज मिठाईओ छे। मालिनी थेलाओ जोया वगर एक मिठाई बहार काढ़े छे। ते नारंगीना स्वादनी मिठाई होय अन लींबूना स्वादनी मिठाई होय तेनी संभावना केटली? जुओ मित्रों, आ कोई गणतरी नथी। आ दाखला मा अहीं थेला मा लींबूना स्वादनी ज मिठाई छे, बराबर। हवे अंदर हाथ नाख्यो अने एक मिठाई काढ़ी अने नारंगीना स्वादनी आवे क्यारे ना आवे। हवे तमे समझो, एक थेला मा जेटली पण मिठाई छे बधी लींबू फ्लेवर छे, तो हाथ नाखीने शुं जादू थशे के नारंगी फ्लेवर आवशे? नहीं थाय। माटे अंदर हाथ नाखीने कोई पण मिठाई काढता ते मिठाई नारंगीनो स्वाद आवानी संभावना छे शून्य। समझ पड़ी गई? त्यारबाद एम कहेवामां आव्युं छे के हाथ नाख्यो अने ते मिठाई लींबूना स्वादनी मिठाई होय तेनी संभावना केटली? तो बधी लींबूना स्वादनी छे, तो हाथ नाखवाथी लींबूना स्वादनी ज मिठाई मळशे, तो तेनी संभावना थई लींबू ना स्वादनी मिठाई आवानी संभावना थशे एक। ओके, प्रश्न नंबर 7। आपेल छे के त्रण विद्यार्थीओना समूहमां बे विद्यार्थीओनो जन्मदिवस समान न होय तेनी संभावना 0.992 छे, जे 0.992 छे। बे विद्यार्थीओनो जन्मदिवस समान होय तेनी संभावना केटली? समझो बाळको, बहु सरळ छे। आपणे कोई घटना अने तेनी पूरक घटनानी संभावना भण्या। आ एक टाइपनो दाखलो छे। मारो जन्मदिवस समान नथी एटले के प्रोबेबिलिटी ऑफ ई छे 0.992, अने नथी कीधुं छे तो ई बार पण केवुं होय तो कही शकाय, कोई वांधो नथी। तो प्रोबेबिलिटी ऑफ ई बार 0.992, तो प्रोबेबिलिटी ऑफ ई शुं थाय? तो सीधी वात छे, 1 - प्रोबेबिलिटी ऑफ ई बार, 1 માંથી માઇનસ કરવાનું આપણે ભણી જ ગયા, 1 - 0.992 એટલે કે 0.008। ઓકે, પ્રશ્ન 8। એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો બહાર કાઢેલ દડો लाल होय अने बीजू लाल न होय तेनी संभावना केटली? जो बहु सरल वस्तु छे। जो अहीं थेलामां लाल दड़ा केटला छे? तो 3। काळा दड़ा केटला छे? 5। तो चालो बाळको, कुल दड़ा केटला थया? 8। कुल केटला थया? 8। हवे आपणे थेलामां हाथ नाख्यो અને લાલ દડો આવવાની સંભાવના, તો ઉપર 3 નીચે 8। થેલામાં હાથ નાખ્યો, લાલ ન આવવાની સંભાવના, તો લાલ નથી એવા કયા? 5, એટલે 5 ના છેદમાં 8। પ્રશ્ન એમ પણ પૂછાય કે કાળો દડો આવવાની સંભાવના, તો 5 ના છેદમાં 8। કાળો ન આવવાની સંભાવના, 3 ના છેદમાં 8। એટલે કે આગળ પણ આપણે પ્રેક્ટિસ કરી લીધી, કોઈ પણ પ્રશ્ન હોય એને ફેરવી ફેરવીને ઘણા બધા પ્રશ્નો બનાવી શકાય, જેથી તમે પ્રશ્નનો કન્સેપ્ટ સમજો। હું અહીં ઘણા બધા દાખલા તમને કરાવીશ, ચોપડીનો એક એક દાખલો કરાવીશ, પરંતુ એ ધ્યાન રાખવાનું કે રકમ ધ્યાન રાખીને સમજી લીધી તો દાખલામાં કશું જ નવું નથી। ચાલો બાળકો, પ્રશ્ન 9। એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી 1 લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે, તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? જુઓ, આગળ જે પેલા દડાવાળા દાખલા જોયા ને, એ જ રીતે અહીંયા ગણવાનું છે। જુઓ બાળકો, લાલ લખોટી કેટલી? 5। સફેદ લખોટી
8, લીલી લખો જોઈ 4, એક લખોટી બહાર કાઢી. હા, સૌથી પહેલા એ જોઈ લો, કુલ લખોટી 8 ને 5 13, 13 વત્તા 4 17, તો કુલ લખોટી 17. હવે પ્રશ્ન એમ કીધો છે પહેલો કે લખોટી લાલ હોય તેની સંભાવના, પેટીમાંથી લખોટી કાઢી લાલ હોવાની સંભાવના, તો લાલ 5 છેદમાં 17 થઈ ગયો. બીજો પ્રશ્ન છે લખોટી સફેદ હોવાની સંભાવના, સફેદ છે ઉપર 8 નીચે 17. ત્યારબાદ છે લખોટી લીલી ન હોવાની સંભાવના. જોજો, લીલી ન હોય, આ ન હોય, તો આ બે તો હોય ને, તો 8 વત્તા 5 છેદમાં 17, એટલે 8 ને 5 13 છેદમાં 17. હવે આમાંથી ઘણા બધા પ્રશ્નો બદલી શકાય. ચલો, લખોટી લીલી નથી એને બદલે એવું કીધું હોય લખોટી સફેદ ન હોય, સફેદ ન હોય તો 5 વત્તા 4 9, 9 છેદમાં 17. લખોટી લીલી હોવાની સંભાવના 4 છેદમાં 17. લખોટી સફેદ અથવા લીલી હોવાની સંભાવના, સાંભળજો, સફેદ અથવા લીલી, તો 8 વત્તા 4 12 12 છેદમાં 17. તો વિવિધ રીતે પ્રશ્નો બદલી શકાય, મેં આગળ પણ વાત કરી. ચલો બાળકો, પ્રશ્ન નંબર 10, હમણાં 8મો ને 9મો પ્રશ્ન કર્યો તેની જેમ જ છે. 1 ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે તે સંભાવના હોય તો તે સિક્કો 50 પૈસાનો હોવાની સંભાવના શું હોય તે શોધો, 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના શોધો. ભલે એ પ્રશ્નો બે જ આપ્યા છે, પરંતુ આને વિવિધ રીતે ટ્વિસ્ટ કરી શકાય. ચલો બાળકો, 50 પૈસાના કેટલા સિક્કા છે, તો 100 સિક્કા છે. 1 રૂપિયાના કેટલા સિક્કા છે, તો 50 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો ચાલો, કુલ સિક્કા કેટલા થયા, 0, 5 વત્તા 2 7 વત્તા 1 8 અને 1, કુલ સિક્કા થયા આપણા 180. હવે આપણો પહેલો પ્રશ્ન એમ છે કે એક સિક્કો બહાર પડે ને તે સિક્કો 50 પૈસાનો હોવાની સંભાવના, સિમ્પલ તમે હું લખું એ પહેલા જવાબ કહી શકો, 100 અને નીચે 180. 0 0 ઉડી ગઈ, 5 2 10, 9 2 18, 2 2 પણ ઉડી ગયા, 5 ના 6 9, બોલો ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન એવો કીધો છે કે સિક્કો 5 રૂપિયાનો ન હોવાની સંભાવના, 5 રૂપિયાનો નથી, તો આ 3 છે, તો આ 3 નો સરવાળો, જો 5 રૂપિયાનો ન હોય તો 100, 50 પૈસાના હોય, 50 સિક્કા 1 રૂપિયાના હોય, 20 સિક્કા 2 રૂપિયાના હોય, છેદમાં 180. 100 વત્તા 50 150, 150 વત્તા 20 170 છેદમાં 180. 0 0 ઉડી ગઈ, 17 છેદમાં 18. ઓકે, તો જુઓ અહીંયા આમાં પણ 21 ઘણું બધું કરાય. ચલો, સિક્કો 1 રૂપિયાનો હોવાની સંભાવના, તો 50 છેદમાં 180. સિક્કો 2 રૂપિયાનો હોવાની સંભાવના, 20 છેદમાં 180. સિક્કો 5 રૂપિયાનો હોવાની સંભાવના, તો 10 છેદમાં 180. છેદ તમારે જાતે ઉડાડવાના. હવે એમ પણ પૂછાય સિક્કો 1 રૂપિયો અથવા 2 રૂપિયાનો હોવાની સંભાવના, તો 50 વત્તા 20 70, છેદમાં 180. તો આ રીતે પ્રશ્ન અલગ અલગ રીતે બદલી શકાય, તે મેં વારંવાર કીધું છે, હજુ પણ કહેતો રહીશ, તે ખાસ યાદ રાખજો. ચાલો બાળકો, પ્રશ્ન 11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે.
આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોવાની સંભાવના કેટલી? જો સમજો, બહુ સરળ છે. નર માછલી કેટલી? 5. માદા માછલી કેટલી? 8. એટલે કુલ માછલી કેટલી? 8 + 5 = 13. હવે સીધી વાત છે કે અંદરથી માછલી કાઢીને માછલી નર હોવાની સંભાવના તો 5 ના છેદમાં 13. બધા દાખલા, ક્યાંક સિક્કો કીધો હોય, ક્યાંક દડો કીધો હોય, ક્યાંક લખોટી કીધી હોય, ક્યાંક મીઠાઈ કીધી હોય, શબ્દ જ બદલાય છે, બાકી સિદ્ધાંત બદલાતો નથી. જે સંભાવનાનો એક જ સિદ્ધાંત છે, તમે કુલ જોઈ લો અને જે આપ્યું છે તે જોઈ લો. હા, આમાં ટ્વિસ્ટ એ હોય, નર માછલી હોવાની સંભાવના પણ ઘણી વખત છે ને ટ્વિસ્ટ કરે છે. નર માછલી ન હોવાની સંભાવના, આ ન શબ્દ હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું. ધારો કે નર નથી તો માદા છે, એટલે 8 ના છેદમાં 13. બરાબર? ચાલો બાળકો, પ્રશ્ન 12. તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે, તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. બરાબર? હવે પ્રશ્ન શું છે પછી વાત કરીએ. સૌ પ્રથમ આ પ્રશ્ન સમજી લો. જુઓ, અહીં 1 આપ્યો છે, અહીં 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે અહીંયા એક તીર છે, આ રીતે એ તીર ગોળ ગોળ ફેરવવામાં આવે. તમે આવી રમત જોઈ હશે ક્યાંક ફિલ્મોમાં, સિરિયલોમાં, તીર ફરે, આવા રમકડા પણ આવતા હોય છે. પછી થોડી વાર રહીને કોઈ એક જગ્યાએ ઊભું રહી જાય તો એની સંભાવના. પહેલો પ્રશ્ન એવો છે કે તીર 8 આગળ નિર્દેશ કરે, 8 આગળ નિર્દેશ કરે, ફક્ત 8 આગળ તેની સંભાવના. તો એ વિચારો, આ સર્કલમાં 8 છે કેટલી વાર? તો 8 એક વખત જ છે, એટલે ઉપર 1, અને કુલ કેટલા અંકો છે? તો 8. તો સંભાવના શું થઈ? 1 ના છેદમાં 8. બીજો પ્રશ્ન છે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. જુઓ અહીં અયુગ્મ સંખ્યા કઈ? તો 1, 3, 5 અને 7. આ 4 સંખ્યાઓ અયુગ્મ છે, અયુગ્મ સંખ્યા, અને કુલ કેટલા? 8. 4, 2, 8 એટલે 1 ના છેદમાં 2. ત્રીજો પ્રશ્ન, તે તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. જો 2 કરતા મોટી કઈ કઈ સંખ્યાઓ થઈ? તો 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે કુલ 1, 2, 3, 4, 5, 6. કુલ 2 કરતા મોટી કેટલી સંખ્યા થઈ? 6 અને છેદમાં 8. 3, 2, 6, 4, 2, 8. 2 ઉડી ગયા, તો 3 ના છેદમાં 4. બરાબર? ત્યારબાદ એમ કીધું છે, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો આ તો તમે એમને એમ સમજી શકો છો કે કુલ જ 1 થી 8 છે, તો બધી જ સંખ્યાઓ 9 કરતા નાની છે, તો બધી એટલે કે 8 ના છેદમાં 8 જતું રહ્યું એની સંભાવના થઈ 1. ઓકે.